ઓફ વડોદરા। ધોરાજી તાલુકાના ઉમરકોટ ગામે ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે। આ ખનીજ ચોરી રોકવા માટે ઉમરકોટ ગામના લોકોએ વારંવાર રજૂઆત કરી છે, તેમ છતાં ખનીજ ચોરી રોકવાનું નામ નથી લેતી। ઉમરકોટ ગામના લોકો દ્વારા આ ખનીજ ચોરી બાબતે જનતા રેડ પણ કરવામાં આવી છે, ત્યારે ખનીજ માફિયાઓ તેમની મશીનરી મૂકીને રફુ ચક્કર થઈ ગયા હતા। હાલ 6 ડમ્પર અને એક હિટાચી મશીન મૂકીને ખનીજ માફિયાઓ ફરાર થઈ ગયા છે। અમારા ગામમાં રાહરનું તળાવ આવેલું છે, જેમાં ખનીજ ચોરી કરવામાં આવે છે। જે અમે જાણ થતાં અત્યારે અમે જનતા રેડ કરેલી, તે મોરમની ચોરી કરીને તો જેતપુર નેશનલ હાઈવે ઉપર એનું વેચાણ કરવામાં આવે છે, જેના તપાસ કરતા ઠરાવ ઉપર આ લોકોએ સરપંચ, ઉપસરપંચ અને તલાટી મંત્રીનો એવું લખાણ કરવામાં આવ્યું કે ખેડૂતને ખેતરમાં નાખવામાં આવશે, પણ એવું કશું કાંઈ છે નહીં। જે જાણ કરતાં આ લોકોનું વેચાણ કરવામાં આવે છે એવું જાણવા અમને મળેલ છે। તો 6 ડમ્ફર અને એક ઇટાસી મશીન મૂકીને જે ખનીજ માફિયાઓ છે તે રફુ ચક્કર થઈ ગયા છે। તમારી શું માંગ છે? અમારી માંગ છે કે આને તાત્કાલિક આના પગલાં લેવામાં આવે અને આ અટકાવવામાં આવે। અહીંયા રાહલનું તળાવ આવેલ છે, અમને જાણ થતાં અમે એ લોકોને કીધું કે 81 ડમ્ફરી અહીંયા તળાવમાં આવેલા છે ભાઈ, માટી ઉપાડવા। તો એ લોકોએ સરપંચે અને ઉપસરપંચે અને મંત્રીએ ત્રણેય આમાં સામેલ છે, તો એ લોકોએ અમને એવું કીધું કે અમે ઠરાવ આપ્યો છે ખેડૂતને માટી ઉપાડવાનો, ખરેખર ખેડૂતનો માટી ઉપાડવાનો ઠરાવ હતો। આ લોકો નેશનલ હાઈવે માટે વેચવા માટે લઈ જઈશે। આ લોકોને જાણ કરી કે ભાઈ આ તો અમે ઠરાવ જોતાં અમે જોયું કે આ તો ખેડૂત માટે તમે ઠરાવ આપેલ છે, તો આ લોકો કે અમે કાયદેસર કરેલ છે ભાઈ, તમારેથી જે વિધિ થાય તમે કરો, અમારું બધું કાયદેસર કાગળિયા છે, જે કાંઈ કરવું તમારે જ્યાં જવું હોય તમે તમારે છૂટમાં છો। આ તો મોરમની ચોરી અવરનવર થાય છે, અવરનવર અમે જાણ કરી છે આ લોકોને, પણ આ લોકો ધ્યાનમાં લેતા નથી। વારંવાર જાણ કરવા છતાં આજે અમે ગામ લોકો બધા લોકો રાતે આવીને બધાને આને રૂકાવટ કરી, તો બધા માફિયા જેટલા ખનીજ ચોરીના હતા ડમ્ફરના ઇટાજીના બધા લોકો મૂકી ભાગી ચૂક્યા છે। સરપંચને ઉપસરપંચને બોલાવી છે, એ લોકો પણ અહીંયા આવતા નથી, બધા રફુ ચક્કર થઈ ગયા છે।